કેમ છો? મજામાં ને? પુરાણી પર પેશ તમારું આ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. જો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે ડિરેક્ટ એન્ડ ઇનડિરેક્ટ સ્પીચ છે એની અંદર આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સનો અભ્યાસ કરેલો હતો. આ લેક્ચરની અંદર આપણે એક્સક્લેમેટરી સેન્ટેન્સનો અભ્યાસ કરવાનો છે. આ પહેલા જો તમારે વિદ્યાર્થી મિત્રો આ ચેનલને લાઈક કરવાની બાકી હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરવાની બાકી હોય તો શેર કરો, સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો. હવે જુઓ એક્સક્લેમેટરી સેન્ટેન્સ. આની અંદર જુઓ એક્સક્લેમેટરી સેન્ટેન્સ માં સેડ ટુ ને બદલે એક્સક્લેમ્ડ મૂકવું, એટલે કે ઉદ્ગાર વાક્ય છે એની અંદર હંમેશા માટે સેડ ટુ ને બદલે આપણે એક્સક્લેમ્ડ જ મૂકવું પડે છે. એટલે ખાસ કે આપણે સેડ ટુ ને બદલે એક્સક્લેમ્ડ મૂક્યું. આના પછી જુઓ એક્સક્લેમ્ડ વિથ પછી ડીએસ ના વાક્યના ભાવ પ્રમાણે નીચે મુજબ વિશેષણને મૂકવામાં આવે છે. એક્સક્લેમેટરી સેન્ટેન્સ ની અંદર આપણે આરબી તરીકે એક્સક્લેમ્ડ મૂક્યું છે અને એક્સક્લેમ પછી વિથ અને વિથ પછી કેવી રીતના આપણે ડીએસ નો જે વાક્ય છે અને એનો ભાવ ઓળખી અને પછી આપણે એડજેક્ટિવ મૂકવાના હોય છે. તો હવે જુઓ ફર્સ્ટ આનંદનો ભાવ હોય તો એક્સક્લેમ્ડ વિથ જોય. જોય એટલે આપણે આનંદ, અને આનંદનો ભાવ છે એટલે એક્સક્લેમ પછી વિથ અને એના પછી જોય મૂકવું. સેકન્ડ જુઓ વખાણનો ભાગ હોય તો, એટલે કે પ્રશંસાનો આપણે ભાવ હોય તો આપણે એક્સક્લેમ વિથ પછી પ્રેઝ અથવા એડમાયર મૂકવું. એડમાયર એટલે પ્રશંસા, પ્રેઝ એટલે પણ પ્રશંસા. એના પછી ત્રીજું જુઓ દુઃખનો ભાવ હોય તો એક્સક્લેમ્ડ વિથ સોરો મૂકવું. દુઃખનો ભાવ છે તો દુઃખનો ભાવ હોય તો આપણે હંમેશા માટે એક્સક્લેમ્ડ વિથ પછી સોરો મૂકવું. એના પછી જુઓ આશ્ચર્યનો ભાવ હોય તો એક્સક્લેમ્ડ વિથ પછી સરપ્રાઈઝ મૂકો. જો આશ્ચર્યનો ભાવ હોય તો એક્સક્લેમ્ડ વિથ સરપ્રાઈઝ મૂકો. એના પછી ફિફ્થ જો પ્રેમનો ભાવ હોય તો
exclaimed with love moku. जो वाक्य के अंदर प्रेम नो भाव हुए तो exclaim with love moku. अनुगमा नो भाव हुए એટલે કે આપણે અણગમો હોય તો એક્સલેમ્ડ વિથ પછી એક્સલેમ્ડ વિથ હોય અને એના પછી હંમેશા માટે અણગમા માટે ડિસલાઇક મૂકવું. એના પછી જો દયાનો ભાવ હોય તો exclaimed with pity muku. એટલે કે દયાનો ભાવ હોય તો exclaimed with પછી pity muku. આઠમું જો ગુસ્સાનો ભાવ હોય તો exclaimed with एंगर मुकु. एना पची जो वाक्य मा भाव न होई तो એક્સટેન્ડ જ મૂકવું. કાઈ પણ ભાવ ન હોય તો આપણે ફક્ત એક્સટેન્ડ મૂકવાનું છે. તો આ આપણે કેવી રીતના ડીએસ ની અંદર ભાવ હોય છે એના પ્રમાણે આપણે આરવી તરીકે એક્સટેન્ડ વિથ પછી આ વિશેષણો છે તેને મૂકવાના હોય છે. તો એના પછી જો સંયોજક તરીકે ધેટ મૂકવું. એટલે સંયોજક તરીકે કેમિસ્ટ્રી માટે શું આવે તો કે ધેટ જ આવે એટલે આપણે એમાં ધેટ જ મૂકશું. પછી લખો ધેટ પછી કરતા મૂકવું. એટલે ધેટ પછી કેમિસ્ટ્રી માટે સબ્જેક્ટ જ હોય છે એટલે આપણે સબ્જેક્ટ જ મૂકવું પડે. પછી લખો આગળ કરતા પછી યોગ્ય કાળ મુજબનું ક્રિયાપદ મૂકો. એટલે કરતા હોય એના પછી જે કાળ હોય આપણે ફેરફાર કરવાનો એ કાળ પ્રમાણે આપણે ક્રિયાપદ મૂકવાનું હોય છે. એના પછી જો વિશેષણની પહેલા વેરી કે ઇન્ડીડ જેવા શબ્દો મૂકવા. એટલે આપણે એક જ યાદ રાખવું કે વિશેષણ પહેલા વેરી શબ્દ મૂકવો. મોસ્ટ ઓફલી વિશેષણ હોય એની પહેલા વેરી શબ્દ મૂકી દેવાના. ઉદ્ગાર વાક્યનું વિધાન વાક્ય બનાવો. એટલે કે ઉદ્ગાર વાક્ય હોય એનું આપણે કેવું વાક્ય બનાવી દેવાનું છે? વિધાન વાક્ય બનાવી દેવાનું છે. ડીએસ ના વાક્યમાં વિભક્તિ હોય તેને બોલનાર અને સાંભળનાર પ્રમાણે ફેરફાર કરવો. એટલે કે ડીએસ ના વાક્યમાં જે વિભક્તિ હોય તેને આપણે જે ઉપર પ્રમાણે ઉપર મુજબ જે આપણે ફેરફાર કરતા હતા વિભક્તિમાં એ જ ફેરફાર બોલનાર અને સાંભળનાર પ્રમાણે કરો. એના પછી જુઓ ઉદ્ગાર દર્શાવતા શબ્દો ને દૂર કરવા.
એટલે કે ઉદ્ગાર દર્શાવતા શબ્દો હોય છે એને આપણે શું કરવાનું છે દૂર કરવાના છે તો લખી લ્યો ક્યાં ક્યાં ઉદ્ગાર શબ્દો છે લખો દર્શાવતા શબ્દો ઉદ્ગાર દર્શાવતા શબ્દો ક્યાં ક્યાં છે જુઓ તો કે ઉરે ઓ આ વાવ એલાસ અને એક્સેટ્રા આ બધા શબ્દો છે એ આપણને ઉદ્ગાર દર્શાવે છે જ્યારે આનો આઈએસ કરીએ છીએ ત્યારે આવા શબ્દોને આપણે શું કરીએ છીએ દૂર કરીએ છીએ પછી આપણે ખબર છે કે વોટ અને હાવ આ શબ્દો પણ આપણને ઉદ્ગાર દર્શાવે છે ઘણી વખત વોટ થી પણ શરૂઆત થાય છે અને હાવ થી પણ શરૂઆત થતી હોય છે તો આની ફોર્મેશન જુઓ કેવી રીતના વોટ અને હાવ વાળી વાક્ય રચનાનું આપણે ઇનડાયરેક્ટ કરવાનું છે એમાં જુઓ પહેલા ડીએસ ની ફોર્મેશન પહેલા વોટ વોટ ની છે ખાસ ધ્યાન રાખજો કે પહેલા વોટ હોય છે વોટ પછી હંમેશા માટે અ અથવા એન હોય છે ખાસ ધ્યાન રાખજો આમાં કારણ કે આ શબ્દો આપણને WH વર્ડ પણ દર્શાવે છે પણ આપણે ઉદ્ગાર દર્શાવે છે ત્યારે હંમેશા માટે વોટ પછી અ અથવા એન હોય છે એના પછી જુઓ એડજેક્ટિવ એટલે કે વિશેષણ એના પછી હંમેશા માટે નાઉન નાઉન એટલે નામ એના પછી સબ્જેક્ટ એના પછી વર્બ અને એના પછી એક્સક્લેમેટરી માર્ક ડીએસ માં વોટ માં વોટ પછી એન પછી એડજેક્ટિવ નાઉન પછી સબ્જેક્ટ પછી વર્બ અને પછી એક્સક્લેમેટરી માર્ક હવે આનું આપણે ડીએસ માંથી આઈએસ માં ફેરફાર કરીએ છીએ તો વોટ ને તો આપણે કાઢી નાખવાનું છે એટલે પહેલા શું આવશે તો કે સબ્જેક્ટ કારણ કે ધેટ પછી અભિષ્ટ માટે ઉદ્ગારનો વિધાન બનાવીએ છીએ તો પેલા સબ્જેક્ટ જ હોય છે એટલે પેલા સબ્જેક્ટ ઉપર એટલે સબ્જેક્ટ એના પછી વર્બ વર્બ પછી અ એના પછી વેરી એના પછી એડજેક્ટિવ એના પછી નાઉન અને પછી તો આપણે ફૂલ સ્ટોપ જ છે કારણ કે વિધાન વાક્ય છે એટલા માટે આ થઈ ડીએસ માંથી આઈએસ માં વોટ વાળી વાક્ય રચના છે હવે જુઓ હાઉ વાળી વાક્ય રચના કેવી રીતના હોય છે એમાં ડીએસ માં જુઓ તો કે પહેલા હાઉ એના પછી હંમેશા માટે એડજેક્ટિવ એના પછી સબ્જેક્ટ એના પછી વર્બ અને એના પછી એક્સક્લેમેટરી માર્ક આનો ફેરફાર આપણે કરીએ આઈએસ ની અંદર તો આઈએસ માં સૌપ્રથમ હાઉ ને કાઢી નાખવાનો છે પહેલા સબ્જેક્ટ સબ્જેક્ટ પછી વર્બ વર્બ પછી વેરી વેરી પછી એડજેક્ટિવ અને પછી ફૂલ સ્ટોપ એટલે જ્યારે પણ વોટ અને હાઉ વાળી વાક્ય રચના હોય છે ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે જુઓ અહીં પેલા ડીએસ ની અંદર પેલા વોટ એના પછી એ અથવા અન એના પછી એડજેક્ટિવ એના પછી નાઉન નાઉન પછી સબ્જેક્ટ સબ્જેક્ટ પછી વર્બ અને વર્બ પછી એક્સક્લેમેટરી માર્ક આનો આપણે આઈએસ કરીએ છીએ તો આઈએસ કરતી વખતે પેલા સબ્જેક્ટ કારણ કે વાક્યની શરૂઆતમાં આપણે એક્સક્લેમેટરી જે સેન્ટેન્સ હોય છે એનું એસર્ટિવ સેન્ટેન્સમાં ફેરફાર કરીએ છીએ એટલે પહેલા સબ્જેક્ટ સબ્જેક્ટ પછી વર્બ વર્બ પછી અ અ પછી હંમેશા માટે વેરી હોય છે એના પછી એડજેક્ટિવ અને એના પછી નાઉન જો હાઉ ની વાક્ય રચના હોય છે તો એમાં ડીએસ ની વાક્ય રચના કેવી રીતના હોય છે એ જુઓ તો કે પહેલા હાઉ હાઉ પછી એડજેક્ટિવ એડજેક્ટિવ પછી સબ્જેક્ટ સબ્જેક્ટ પછી વર્બ વર્ક પછી એક્સક્લેમેટરી માર્ક આનો આઈએસ બનાવીએ છીએ તો આપણે હાઉ ને દૂર કરવાનો છે અને સબ્જેક્ટ પહેલા મૂકવાનો છે એટલે પહેલા સબ્જેક્ટ પછી વર્બ પછી વેરી અને પછી એડજેક્ટિવ આવી રીતના આપણે વાક્ય રચના હશે એનું પહેલું સેન્ટેન્સ જો એક્ઝામ્પલ તરીકે ફર્સ્ટ ડીએસ ની અંદર જો The teacher said to the students
Hurray! We won the match. आने अंदर जो पहला था टीचर पची सेड टू इना पची हमें इसने माटे द स्टूडेंट्स पची कोमा ने इनवर्टेड कोमा ने अंदर हुर्रे पची एक्सक्लेमेटरी मार्क पची आपने जो कि वी वन द मैच अबे आनु आपने आईएस बनावी है तो आईएस बनाती वक्त ये सब प्रथम तो सब्जेक्ट को सब्जेक्ट अंदर कितने द टीचर नो द टीचर सेड टू ने बदले आपने पहला जो कीधु तू के जो गम्य ते वो है सेड टू ने बदले आपने एक्सक्लेम्ड जो मुकवा लो छे ना आपने एक्सक्लेम्ड सु એટલે एक्सक्लेम પછી આમાં ભાવ છે કઈ તો કે હા હુરે હુરે શું દર્શાવે છે તો કે આનંદનો ભાવ દર્શાવે છે એટલે એક્સક્લેમ્ડ વિથ જોય આમાં કાસ્ટ આપણે કહો કે સાંભળનાર હોય તો આપણે ટુ મૂકવું પડે એની આગળ ટુ પછી ધ સ્ટુડન્ટ્સ ટુ ધ સ્ટુડન્ટ્સ કોમા ઇન્વર્ટેડ કોમાને આપણે કાઢી નાખ્યા કે કોમાને કાઢી નાખવાના ઇન્વર્ટેડ કોમાને કાઢી નાખવાના ઉદ્ગાર દર્શાવતા શબ્દોને પણ કાઢી નાખવાના છે સંયોજક તરીકે આપણે શું મૂકવાનું છે તો કે ધેટ મૂકવાનું છે એટલે ધેટ વી છે તો આપણે કેના પ્રમાણે ફેરફાર કરશું તો કે ટીચર પ્રમાણે ફેરફાર કરશું પણ ટીચર પોતે એકલે નથી એટલે આપણે ટીચર અને વિદ્યાર્થીઓ બંને વિશેની વાત થી કે દરેક વિદ્યાર્થીઓ છે એને પણ કહે છે કે આપણે જીતી ગયા છે આપણે જીતી ગયા એટલે થર્ડ પર્સન છે એટલે ધે 1v2 છે એટલે હેડ 1 અને ધ મેચ ટુ ધ મેચ આવી રીતના આપણે ડીએસ માંથી આઈએસ માં ફેરફાર કર્યો સેકન્ડ સેન્ટેન્સ જુઓ આની અંદર જુઓ My friend said to me, "What a handsome boy you are!" वाणी ये तो जो कि my friend said to me. પછી વાક્ય એમ છે વોટ અ હેન્ડસમ બોય યુ આર તો આનો આપણે આઈએસ બનાવીએ તો આઈએસ બનાવતી વખતે પેલા માય ફ્રેન્ડ નું માય ફ્રેન્ડ સેડ ટુ છે તેનું એક્સલેન્ટ પછી વિથ હવે વોટ અ હેન્ડસમ બોય યુ આર એટલે શું આપણે અહીંયા દર્શાવે છે કેવો ભાવ દર્શાવે છે તો કાયા વખાણનો ભાવ દર્શાવે છે એટલે પ્રેઝ પછી હવે સ્ટે માટે સાંભળનાર છે ટુ મી પછી વોટ ને કાઢી નાખવાનું છે સંયોજક તરીકે આપણે ધેટ મૂકવાનું છે કોમા ઇન્વર્ટેડ કોમા ને પણ દૂર કરવાના છે પછી સબ્જેક્ટ વાક્યમાંથી શોધીને લખવાનું છે કે આમાં સબ્જેક્ટ કયો છે આમાં તો આપણે ખબર જ હતી કે વીજ છે પણ આમાં આપણે વાક્યમાં જોવું પડે કે ક્યાં સબ્જેક્ટ છે તો કે અહીંયા સબ્જેક્ટ છે યુ છે તો આપણે ફેરફાર કરી અમે એટલે માટે લિસનર પ્રમાણે ફેરફાર કરી તો લિસનર કોણ છે તો કે મી છે તો આપણે એની કર્તા વિભક્તિ મૂકવી પડે તો કે કર્તા વિભક્તિ શું આવશે તો કે આઈ આવશે આર નું શું થશે વોઝ અ હેન્ડસમ છે એટલે હેન્ડસમ ની પહેલા વેરી શબ્દ મૂકવો પડે અ હેન્ડસમ ને બદલે વેરી હેન્ડસમ થઈ જાય અને છેલ્લે ફૂલ સ્ટોપ આવી રીતના આપણે ડીએસ માંથી આઈએસ માં ફેરફાર કર્યો થર્ડ સેન્ટેન્સ જુઓ ડીએસ નું આની અંદર જુઓ હી સેડ ટુ હિઝ વાઇફ ઓ I have lost a key of the first door. Thank
તેણે તેમની પત્નીને કહ્યું કે ઓ અરે આઈ હેવ લોસ્ટ કી ઓફ ધ ફર્સ્ટ ડોર. ફર્સ્ટ ડોર ની જે ચાવી છે તેને ગુમાવી છે. તો આનો આયસ બનાવીએ છીએ. તો પેલા રિપોર્ટર નો રિપોર્ટર એટલે હી ન્યુ હી. સેડ 2 છે તો સેડ 2 નું આપણે x લેમ ને મૂકવાનું છે એટલે x લેમ. પછી ભાવ છે તો કે હા ઓ કેવો ભાવ છે તો કે ચાવી ગુમાવી છે. ચાવી ગુમાવી તો કેવો હોય તો કે દુઃખનો ભાવ હોય. તો અહીંયા x લેમ્ડ વિથ સોરો પછી 2 સાંભળનાર છે એટલા માટે કોણ છે તો કે હિઝ વાઇફ તેની પત્નીને કહે છે. કોમા ઇનવર્ટેડ કોમાને કાઢી નાખા. ઓ ને પણ કાઢી નાખવાનો છે કારણ કે ઉદ્ગાર દર્શાવતા શબ્દોને કાઢી નાખવાના છે. સંયોજક તરીકે તે આય છે તો હી પ્રમાણે હી જ આવશે. હેવ છે તો હેડ. લોસ્ટ નું વિત્રી લોસ્ટ જ રહી. અ કી નું અ કી ઓ ધ ફર્સ્ટ ડોર. ફોર સેન્ટેન્સ જો આની અંદર જો પ્રિન્સિપાલ સેડ ટુ ધ સ્ટુડન્ટ્સ ઓ હી લોસ્ટ ધ ગેમ. આનો આયસ બનાવીએ છીએ તો The principal said to him with the exclaim with oh we lost the game. બે મારી ગયા છે એટલા માટે સોરો દુઃખનો ભાવ દર્શાવ્યો. To the students સંયોજક તરીકે they we છે તો they હા lost the game. Fifth sentence jo my father said to me how cute. આનો આયસ બનાવીએ છીએ તો માય ફાધર ટુ માય ફાધર સેડ ટુ ને બદલે એક્સક્લેમ વિથ હાઉ ક્યુટ એટલે વખાણ કરે છે એટલે પ્રેઝ. સંયોજક તરીકે ધેટ. આમાં કોઈ પણ જાતનો સબ્જેક્ટ નથી જો એટલે તમે સી લખી શકો ઈટ લખી શકો હી લખી શકો કોઈ પણ લખી શકો. ઈટ વોઝ વેરી ક્યુટ. તે ઘણો સુંદર છે. આપણે ખબર છે કોઈ પપ્પીની વાત કરતા હોય તો આપણે કહી શકીએ વેરી ક્યુટ કેવું સુંદર છે. તો તમે કોઈ પણ વિશે વાત કરી શકો એટલે અહીંયા તમારે હાઉ ક્યુટ પછી અમેશ માટે માં કે અહીં આપણે સબ્જેક્ટ દર્શાવતા નથી તો આમાં સબ્જેક્ટ નથી તો આપણે આપણી રીતના સબ્જેક્ટ મૂકવો પડે વાક્યને અનુસંધાને. આના પછીનું વાક્ય જુઓ સિક્સ. કોચ સેડ ટુ ધ પ્લેયર્સ વોટ અ ગેમ યુ પ્લે. તમે કેવી ખરાબ રમત છે તમે રમો છો. કોચે પ્લેયરને કહ્યું કે વોટ અ બેડ ગેમ યુ પ્લે. આનો આયસ બનાવીએ છીએ તો કોચનું કોચ
sent to Xland with dislike on gama sathe kahe che kone ke che to the players ne संयोजक तरीके दे कोमा इनवर्टेड कोमा ने दूर व्हाट ने काली ने को यू छे तो प्लेयर प्रमाणे दे प्ले छे केउ छे तो के सादो वर्तमान काल छे એટલે प्ले अ वेरी बैड गेम सेवन सेंटेंस जो एनी अंदर जो The driver said to the passenger, "Wow, we reached it." Station. Unwise बनाने चाहिए तो the driver said to exclaimed with surprise. आश्चर्य साथे कहियो कोने कहियो टू द पैसेंजर ने संयोजक तरीके दे हवे वाव छे ये आपने आश्चर्य એટલા માટે દર્શાવે છે કે કહે કદાચ બસ માં કઈ પણ તકલીફ હશે અને ઈ બસ સ્ટેશન છે સહી સલામત પહોંચી કે આશ્ચર્ય ની વાત કહેવાય દે વી છે તો દે રીચ્ડ છે તો હેડ રીચ્ડ એટ बस स्टेशन ये ना पची जो एक सेंटेंस आने अंदर जो हिज मदर सेड टू अस Cunning man, you are. Unwise बनाने चाहिए तो his mother said to him बदले excellent with dislike और कमा साथे कहीं युकान के तमे क्या बात चुतो के लुच्चा मार्स छोटा मटे dislike to us that you છે તો us પ્રમાણે we are છે તો were very cunning man cunning એટલે લુચ્ચા માણસ his mother exclaimed with અણગમાનો ભાવ છે dislike to us that we were very cunning man તો વિદ્યાર્થી મિત્રો આ લેક્ચર આપણે અહીં સુધી પૂર્ણ કરીએ એ પહેલા જો તમારે આ ચેનલ ને લાઈક કરવાની બાકી હોય તો લાઈક કરો તમારા મિત્રો ને શેર કરવાની બાકી હોય તો શેર કરો સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન છે તેને પ્રેસ કરો જય હિન્દ જય ભારત જય જય